નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ની તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારતના ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ ફરીથી નિર્માણ પામી રહી છે. તો વર્ષ 2020ના અંત બાદથી જ કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી કેસની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 140 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 24,882 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 2 લાખની પાર થઈ છે. ભારતમાં 6 એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, કેરળ, તામિલનાડુમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે. યુપી, બિહારમાં પરિસ્થિતિ હાલ તો સામાન્ય દેખાઈ રહી છે, જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 15,000ને પાર થઈ છે. ત્યારે નાગપુર, અકોલા, પુણે અને ઔરંગાબાદ જેવા જિલ્લાઓમાં તાળાબંધી શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિના બાદ પહેલીવાર કેસની સંખ્યા 15,000ને પાર થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ કહ્યું હતું કે કોરોના વાયરસને કેસ વધતા જશે તો લોકડાઉન લગાવી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, આરએસ, ગુજરાત ન્યૂઝ.